नमस्कार, गुजरात फर्स्टमां હું છું ધ્રુવેશ. આપની સાથે ફૂલ ગુલાબી બજેટ રજૂ થઈ ગયું છે. દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે આ બજેટને રજૂ કર્યું છે. ત્યારે આ બજેટનું આપણે એનાલિસિસ કરીશું અને આજ એનાલિસિસ માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા ઇન્ડસ્ટ્રિયલિસ્ટ આશીષભાઈ સુપારકર. આશીષભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ આશીષભાઈ. સૌથી પહેલા આપણે બજેટનું એનાલિસિસ સ્ટાર્ટ કરીશું, કારણ કે અમૃતકાળનું આ બજેટ છે. વિઝન, જેવી રીતે ઓપોર્ચ્યુનિટીઝ ફોર સિટીઝન્સ વિથ ફોકસ ઓન ધ યુથ, જે ગ્રોથ, રોજગાર સાથે જ સ્ટ્રોંગ એન્ડ સ્ટેબલ માઇક્રો ઇકોનોમિક એન્વાયરમેન્ટ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. તો અમૃતકાળના બજેટનું પહેલા વિઝન જણાવશો અને ત્યાર પછી સપ્તર્ષિ જે જણાવી છે તે જણાવશો. આ બજેટ છે એક નવા વિચારથી રજૂ કરવામાં આવ્યું છે. દર વખતે જે બજેટ કરવામાં આવતું હતું એ એક વર્ષ બે વર્ષનું પ્લાનિંગ હતું, મોટાભાગે તો એક જ વર્ષનું કે આ વર્ષે અમે શું કરીશું. પણ આ બજેટ છે એ ડાયરેક્શનલ બજેટ છે કે આવતા 25 વર્ષમાં ભારત બીજેપીની સરકાર આ દેશને કઈ તરફ લઈ જવા માંગે છે અને કયા કયા સેક્ટર પર ફોકસ કરે છે એ રીતે આ એક નવું બજેટ એ લોકોએ આપ્યું છે, નવા વ્યૂ સાથે, 25 વર્ષના ફોરવર્ડ વ્યૂ સાથે. જી, તો નવું બજેટ નવા વ્યૂ સાથે રજૂ થઈ ગયું છે. અને આશીષભાઈ, જેવી રીતે સપ્તર્ષિ 7 પ્રાયોરિટીઝ પણ આ વખતે અમૃતકાળના બજેટમાં આપવામાં આવી છે, એ 7 પ્રાયોરિટીઝ પહેલા જણાવશો. જે 7 પ્રાયોરિટીઝ છે, પહેલા તો ભારત જે દેશના જેટલા જેટલા સેક્ટર છે બધાને કવર કરી લેતી છે. એમાં વીમેન પણ છે, એગ્રીકલ્ચર સેક્ટર પણ છે, તમે જોઈ શકો છો કે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ છે, યુથ પાવરની પણ વાત કરે છે, ફિનાન્શિયલ સેક્ટર છે અને આ બધા સેક્ટર જોડે પણ એન્વાયરમેન્ટલ પર લોડ ના વધે. ભારત દેશના પ્રાઇમ મિનિસ્ટરનું જે કમિટમેન્ટ છે વર્લ્ડે, એમાં ગ્રીન ગ્રોથ પણ એમાં એ લોકોએ આગ્રહ રાખ્યો છે. આ બધા સેક્ટર કવર કર્યા છે, ઓવરઓલ સેક્ટરને કવર કરી લીધા છે સપ્તર્ષિમાં. આગળ આપણે વાત કરીશું આ બજેટના, સ્ટાર્ટ એગ્રીકલ્ચરથી કરીશું. સર, એગ્રીકલ્ચર માટે આ બજેટમાં શું મહત્વનું રહેશે આ બજેટમાં છે? સરકારનો પહેલેથી અભિગમ રહ્યો છે કે જે કંઈ ખેડૂતને બેનિફિટ્સ મળે એ સીધા મળે, ડિજિટલ પ્લેટફોર્મથી મળે, બને એટલા વચ્ચેના આડતિયા કે દલાલો ઓછા થઈ જાય. એના માટે એ લોકોએ એગ્રીકલ્ચર એક્સેલરેટર ફંડ કર્યું છે જે સીધું સ્ટાર્ટઅપમાં જતું રહેશે અને એવા એ લોકોએ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાના છે અને એ પ્રમાણે એ લોકોએ 20 લાખ કરોડ ટાર્ગેટ ફંડિંગ કર્યું છે, ઘણું સારું છે. તે ઉપરાંત સરકાર ફર્ટિલાઇઝરમાં અને સીડ્સમાં પણ ઘણી નવી નવી વસ્તુઓ લાવી રહી છે જે એ પણ દેશને આગળ લઈ જશે. દાખલા તરીકે ફર્ટિલાઇઝરમાં યુરિયાની અંદર નેનો યુરિયા લાવી રહ્યું છે જે યુરિયા પર પુષ્કળ સરકારના પૈસા બચત કરશે, એ બધું પણ આમાં કવર થાય છે. મેકિંગ ઇન્ડિયા ગ્લોબલ હબ ફોર મિલેટ્સ, જેવી રીતે આપે જણાવ્યું, સેટિંગ અપ ફોર વાઇડલી અવેલેબલ સ્ટોરેજ કેપેસિટી પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. અને સાથે જ હવે સર આપણે આગળ વાત કરીશું આ બજેટમાં સબકા સાથ સબકા વિકાસ સાથેનું આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. હવે જે હેલ્થ બજેટ છે, હેલ્થમાં આ બજેટમાં શું મહત્વનું છે તે જાણવાનો પ્રયાસ કરીશું. સરકારને એવું લાગી રહ્યું છે કે ભારતના લોકોને હેલ્થ માટે ઘણી બધી મદદની જરૂર છે અને આમાં બે કોન્ટ્રાડિક્શન્સ છે. આપણે અમેરિકા જોઈએ તો અમેરિકા કે ઇંગ્લેન્ડની અંદર 33-35% ડોક્ટર ઇન્ડિયાના અને ઇન્ડિયામાં માણસોને એટલા સારા ડોક્ટર મળે નહીં. તો આજે સરકારે એના માટે ઘણી બધી હોસ્પિટલ્સ અને નર્સિંગ સેક્ટરમાં રોકવા પૈસાનું ફોકસિંગ કર્યું છે. તો આવતા 5 વર્ષમાં ઘણા વધારે ડોક્ટર્સ, તે ઉપરાંત ઘણા બધા મેડિકલ સેક્ટરમાં સર્વિસીસ કરનારા માણસો મળી રહે એવા પ્રયત્ન કર્યા. જી સર, ખાસ 157 ન્યૂ નર્સિંગ કોલેજીસ કે જે એસ્ટાબ્લિશ થશે, સાથે જ એનિમિયા કે જેને નાબૂદ કરવાના સૌથી સારા પ્રયાસ કરવામાં આવશે જે પણ સારું છે. પછી ન્યૂ પ્રોગ્રામ ટુ પ્રમોટ રીચ ઇન ફાર્માસ્યુટિકલ્સ કે જે પણ લોન્ચ કરવામાં આવશે અને સાથે જ જોઈન્ટ પબ્લિક એન્ડ પ્રાઇવેટ મેડિકલ રિસર્ચ ટુ બી એન્કરેજ વ્યા સિલેક્ટેડ ICMR લેબ્સ. તો આપણે વાત કરી હેલ્થ સેક્ટર વિશે, હવે આપણે બજેટમાં જે આગળનો સેક્ટર છે એજ્યુકેશન એન્ડ સ્કિલિંગ પર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. નવી શિક્ષણ નીતિ પણ હાલમાં જ અમલ થઈ છે, પરંતુ આ બજેટમાં એજ્યુકેશન પર ભાર મૂકવામાં આવ્યો છે તે જણાવશો, તેનું એનાલિસિસ. એજ્યુકેશનમાં ભારત દેશમાં ઘણી સરસ સરસ ઇન્સ્ટિટ્યૂટ છે, IIT અને IIMs, પણ સરકારે એમાં વધારે ફંડિંગ કર્યું છે અને સરકારે ઈચ્છા રાખી છે કે ટીચર્સ અને ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ એજ્યુકેશન કે દરેક ડિસ્ટ્રિક્ટ સરખી સારી રીતે ડેવલપ થાય એના માટે સરકારે ઘણો બધો પ્રયત્ન કર્યો છે, જેથી કરી દેશ આખો, ખાલી અમુક સેક્ટર્સ જ નહીં પણ આખો દેશ પૂરો સારી રીતે આગળ વધે એના માટે સરકારે આ વખતે ફોકસ કર્યું. અને ખાસ સર, જે ચિલ્ડ્રન્સ છે લોકો માટે નેશનલ ડિજિટલ લાઇબ્રેરી પણ હવે શરૂ થશે તેના પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. હા,
અને સાથે જ સ્ટેટ્સ વિલ બી એન્કરેજ્ડ ટુ સેટ અપ ફિઝિકલ લાઇબ્રેરીઝ એટ પંચાયત એન્ડ વોર્ડ લેવલ્સ. એટલે આ સૌથી સારી વાત છે કે હવે વોર્ડ લેવલ સુધી લાઇબ્રેરી છે એ ત્યાં સુધી પણ પહોંચશે. બેન, આપણે પહેલા જોઈએ ક્રિકેટની ટીમ તો ફક્ત મુંબઈથી આવતી હતી, 11માંથી 7 પ્લેયર બોમ્બેના હોય. આજે તમે જુઓ આખા દેશમાંથી લોકો આવે છે. એ જ પ્રમાણે સરકાર ઈચ્છે છે કે ફક્ત મુંબઈમાં કે દિલ્હીમાં કે અમદાવાદમાં સારવાર ના થાય, દેશના બધા જ જિલ્લાઓ પૂરેપૂરા ડેવલપ થાય એના માટેના પ્રયત્ન છે. હવે આપણે આગળ વાત કરીશું જે અકોમોડેશન્સ છે તેના લઈને શું જાહેરાતો આ બજેટમાં છે તેના વિશે જી સર એ જણાવશો, જેવી રીતે ડ્રિંકિંગ ફેસિલિટીઝ છે એ બધા વિશે. સરકારે આ વસ્તુ હેલ્થની પ્રાઇમરી છે કે જેટલું સારું પાણી જશે એટલી લોકોની તબિયત સારી રહેશે, એટલું હેલ્થ પરનું બર્ડન ઓછું થશે. અને આ પણ ડિસ્ટ્રિક્ટ લેવલની વાત કરી રહ્યા છે કે દરેક ડિસ્ટ્રિક્ટમાં એવું થાય, એલપીજી કનેક્શનથી માંડીને ડ્રિંકિંગ વોટર કે ઇન્સ્યોરન્સ કવર, બધી રીતે દરેક સામાન્ય નાગરિકને દેશ આગળ વધી રહ્યો છે એનો લાભ મળે એના માટે આ બજેટ પર ફોકસ કરવામાં આવ્યું છે. જ્યારે ખાસ 220 કરોડ કોવિડ વેક્સિનેશન ઓફ 102 કરોડ પર્સન, સાથે જ ઉજ્જવલા યોજના જેવી રીતે સરે પણ વાત કરી, સાથે હાઉસ હોલ્ડ ટોયલેટ્સ કન્સ્ટ્રક્ટ થશે હવે કે ઘણા ખરા એરિયાઓમાં હજુ પણ નથી ત્યાં પણ, સાથે ડ્રિંકિંગ ફેસિલિટીઝ કે જે રૂરલ એરિયા સુધી પહોંચશે, હજુ પણ પાણીનો પ્રશ્ન યથાવત છે તેને લઈ, અને સાથે કેશ ટ્રાન્સફર અને ઇન્સ્યોરન્સ કવર વિશે પણ આ બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇન્વેસ્ટમેન્ટને લઈ બજેટમાં શું મહત્વનું છે તે આપણે સર પાસેથી જાણીશું. જી સર, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં 33% 7.5 લાખ કરોડના 10 લાખ કરોડ કર્યા છે. આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ સિમ્પલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરતાં એને એવી રીતે જોવું જોઈએ કે 200 જાતની ઇન્ડસ્ટ્રીને સપોર્ટ કરે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર. તમે એમાં સિમેન્ટ આવી જાય, લોજિસ્ટિક આવી જાય, સિમેન્ટ બનાવતી બધી ઇન્ડસ્ટ્રી આવી જાય, એટલે ઘણી બધી ઇન્ડસ્ટ્રીને એ આ દેશને આગળ લઈ જશે, કેટલી બધી જોબ ક્રિએટ થશે. એટલે આ એક બહુ જ મોટું આ બજેટનું ઇનિશિયેટિવ છે જેને ફાઇનાન્સ મિનિસ્ટરે પૂરતું ધ્યાન આપ્યું છે. આજે દેશની અંદર કે દુનિયાની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની બોલબાલા છે. ભવિષ્યના વર્ષો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ડોમિનેટ કરશે, પછી એ કાર ઇન્ડસ્ટ્રી હોય, હેલ્થ હોય, કોઈ પણ સેક્ટર હોય. સરકારે એ સમજ્યું છે, સરકારે સમજી છે અને એના માટે પ્રોવિઝન્સ કર્યા છે. અને કયા કયા સેક્ટરમાંથી શરૂઆત કરી એ પણ સરકારે નક્કી કર્યું છે, જેમાં એગ્રીકલ્ચર, હેલ્થ અને સસ્ટેનેબલ સિટીઝ, આ 3ની જગ્યાએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી શરૂઆત થશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દેશને અને લોકોને પુષ્કળ સરળતાથી આગળ લઈ જશે એવી સરકારની ઈચ્છા છે અને એવું દુનિયામાં થઈ રહ્યું છે. અને સર, સાથે જ આગળ આપણે વાત કરીએ તો નેશનલ ડેટા ગવર્નન્સ પોલિસી એ વિશે પણ જણાવશો. વિવાદ સે વિશ્વાસ એટલે કે એમએસએમઈ પર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો છે તે પણ જણાવશો. આજે તમે ગૂગલમાં એક ઇમેઇલ રાખો તો એના સર્વર ગૂગલનો અમેરિકામાં હોય છે, તમારો ડેટા અલ્ટિમેટલી તમારા દેશની બહાર રહે છે. આ ઘણા બધા મોટા માણસોની દેશમાં એવી ઈચ્છા હતી કે દેશનો ડેટા દેશમાં રહે, એના માટે નેશનલ ડેટા ગવર્નન્સ આ બધું એના માટે ચાલુ થઈ રહ્યું છે. અને આ જે એમએસએમઈના ઘણા બધા નાના નાના કેસીસ કોર્ટમાં ચાલતા હોય રિફંડ વગેરેના, એની અંદર સમાધાન માટેની કેસીસ ઓછા કરવા માટેની આ એમએસએમઈને આ આપવામાં આવ્યું છે. ડિજિલોકર એક ભારત દેશની યુનિક વસ્તુ છે કે તમારા બધા જ ડોક્યુમેન્ટ સ્ટોર કરી શકે. આજે અમેરિકામાં તમે જોયું તો એ લોકો પાસે પણ ડિજિલોકર નથી, એમ આવી કોઈ સુવિધા નથી. તો આમાં એ લોકોએ વધારે વસ્તુ આ તમે અપલોડ કરી શકો એવી સુવિધા કરી અને એનો વ્યાપ બહોળો કર્યો છે. જેને સાથે જ સેટિંગ અપ 100 લેબ્સ ફોર 5G સર્વિસિસ બેઝ્ડ એપ્લિકેશન ઓફ ડેવલપમેન્ટ 5G પર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યું છે. સાથે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ગ્રાન્ટ ફોર લેબ ગ્રોન ડાયમંડ સેક્ટર તેના માટે પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. આ બજેટમાં તમે ઓવરઓલ જુઓ તો R&D સેક્ટર ઓન વેરિયસ ફિલ્ડ્સ ઘણો બધો આગ્રહ રાખવામાં આવે છે. પહેલા ભારત બહારથી ટેકનોલોજી લેતું હતું, પણ હવે દુનિયા અને ભારત પોતે એવી આશા રાખે છે કે આપણે પોતે ટેકનોલોજી લીડર થઈએ. માટે આપણે ટેકનોલોજી લીડર થઈ શકીએ એટલા માટે ઘણી બધી વસ્તુઓમાં R&D સેક્ટરમાં લોકો ભારત સરકારે બજેટ થ્રુ ઇન્વેસ્ટમેન્ટ નક્કી કર્યું છે. ખાસ આ બજેટમાં ગ્રીન ગ્રોથ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે એ પણ આપણે જાણીશું. જેવી રીતે ગ્રીન ક્રેડિટ પ્રોગ્રામ્સ છે ઘણા બધા, સાથે જ 500 ન્યૂ વેસ્ટ ટુ વેલ્થ પ્લાન્સ અધર ઇનિશિયેટિવ્સ પણ લીધા છે. સસ્ટેનેબલ ઇકોસિસ્ટમ ડેવલપમેન્ટ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. સર, ગ્રીન ગ્રોથ વિશે જણાવશો. ગ્રીન ગ્રોથ એટલે તમે જ્યારે ગ્રો કરો પણ સાથે એન્વાયરમેન્ટલ લોડ ના વધે એના માટે જે પ્રયત્ન કરો, અને એમાં જે આમાં ગ્રીન ગ્રોથની ક્રેડિટ એના માટે કે જે માણસે વધારે સારું કર્યું હોય એને કોઈ ઇન્સેન્ટિવાઇઝ થાય કે એને કોઈ પૈસા મળે કે એને કોઈ બીજી રીતે તમે મદદ કરી શકો,
એના માટેની આખી સિસ્ટમ છે. ફર્ટિલાઇઝર પણ નવા નવા આવ્યા છે, યુરિયામાં પણ નેનો યુરિયા આવવાનું છે, જે એક આખી 50 કિલોની યુરિયાનું જેટલી ઇફેક્ટિવનેસ છે એટલું એક 500 ml બોટલ એ જ ઇફેક્ટિવનેસ કરશે એવું પણ સરકાર ઇન્ટ્રોડ્યુસ કરી રહી છે. સાથે જ 500 ન્યુ વેસ્ટ ટુ વેલ્થ પ્લાન્સ ટુ બી એસ્ટાબ્લિશ અંડર ગોબર્ધન સ્કીમ ફોર પ્રમોટિંગ સર્ક્યુલર ઇકોનોમી, જેના એ પણ થશે. સાથે અધર ઇનિશિયેટિવ્સની વાત કરીએ તો 10,000 બાયો ઇનપુટ્સ રિસોર્સિસ સેન્ટર્સ ટુ ફેસિલિટેટ ફાર્મર્સ ટુ અડોપ્ટ નેચરલ ફાર્મિંગ, ત્યારબાદ બેટરી એનર્જીની સ્ટોરેજ સિસ્ટમ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે, પ્રમોશન ઓફ કોસ્ટલ શિપિંગ ફોર એનર્જી ઇફિશિયન્ટ ટ્રાન્સપોર્ટેશન જેના પર પણ ભાર મુકાયો છે, અને ઘણા ખરા જે પોલ્યુટિંગ વ્હીકલ્સ છે તેના પર પણ ભાર મૂકવામાં આવ્યો છે, ઈ વ્હીકલ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. હવે આગળ આપણે વાત કરીશું કે યુથ પાવર માટે આ બજેટમાં શું સમાવેશ કરવામાં આવ્યો છે. જી સર, યુથ પાવર વિશે જણાવશો. આજે દુનિયામાં આપણે જોઈ શકીએ છીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ, 3D પ્રિન્ટિંગ એ નવી વસ્તુઓ છે અને એમાં રોજ રોજ કંઈક ને કંઈક રિસર્ચ થઈ રહી છે. ભારત દેશના વિદ્યાર્થીઓ જે એન્જિનિયરિંગમાં જાય છે કે બીજા કોઈ સેક્ટરમાં જાય છે એને પણ એનું નોલેજ મળે એના માટે સરકારે આ બજેટમાં પ્રયત્ન કર્યો છે. જી સર, ટુરિઝમ સેક્ટર પર પણ ખાસ બૂસ્ટ કરવા માટે ભાર મૂકવામાં આવ્યો છે તેના વિશે પણ જણાવશો, અને સાથે જ જે યુનિટી મોલ્સ છે તેના વિશે પણ. નવા 50 એરપોર્ટ અને હેલિપેડ તૈયાર કરવામાં આવે છે જેથી કરી દેશની અંદર અંદર જ તમે ઇઝીલી ટ્રાવેલ કરી શકો. દેશના ઘણા બધા એરિયા એવા છે જે સુપર્બ છે પણ લોકો જઈ શકતા નથી, કનેક્ટિવિટી પુઅર છે. આજે એ જગ્યા એરપોર્ટ કે હેલિપેડ થઈ જશે તો દેશની અંદર ટુરિઝમ પુષ્કળ વિકસે. હવે આગળ આપણે વાત કરીશું ફિનાન્શિયલ સેક્ટર વિશે, કે બજેટમાં ફિનાન્શિયલ સેક્ટરમાં મહત્વની શું બાબતો હતી સર એ જણાવશો. ફિનાન્શિયલ સેક્ટર વિશે જેવી રીતે મહિલા સન્માન બચત પત્ર ખાસ આના પર ભાર મૂકવામાં આવ્યો છે, બેનિફિટ્સ ફોર સિનિયર સિટીઝન્સ જેના પર પણ ભાર મુકાયો છે. એટલે એક બાજુ તમે જોઈએ તો સ્ત્રીઓ માટે બેનિફિટ્સ આપ્યા છે સરકારે, સિનિયર સિટીઝન્સને આપ્યા છે, જે લોકો જોબ કરે છે એને પાછા આવશે એ લોકોને ટેક્સેશનમાં રાહત આપી છે અને LTCમાં પણ થોડી રાહત આપી છે. એટલે આ બધાને કારણે ફિનાન્શિયલ સેક્ટર એ રીતે મજબૂત કરવા પ્રયત્ન કરી રહ્યો છે. આ અગત્યનું છે. જ્યારે MSME બેંકમાંથી લોન લે છે ત્યારે એમને ગેરંટી આપવી પડે છે, એ ગેરંટી એમના વતી ભારત સરકાર આપશે અને એને કારણે MSME પર ભાર ઓછો થશે. આગળ આપણે વાત કરીશું ફિસ્કલ મેનેજમેન્ટ વિશે, કે ફિસ્કલ મેનેજમેન્ટ શું છે તેના વિશે સર જણાવશો. ફિસ્કલ મેનેજમેન્ટ એ છે કે તમારી આવક જાવકને તમે જાળવો, સંબંધ સારી રીતે રાખો, એ તમારું મેનેજમેન્ટ છે. જે રાજ્ય સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જે ડેવલપમેન્ટ કરે છે એને સામે સેન્ટ્રલ ગવર્મેન્ટ એમને ઇન્ટરેસ્ટ ફ્રી લોન આપશે એ લોકોએ ચાલુ રાખશે એવું કહ્યું છે. ખાસ કરદાતાઓ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે, કરદાતાઓ માટે આ મહત્વનું જાહેરાત બજેટમાં કરવામાં આવી છે સર, કરદાતાઓ વિશે જે ટેક્સ સ્લેબમાં ચેન્જીસ થયા છે તેના વિશે જણાવશો. ટેક્સ ચેન્જ બધા પર, દરેક માણસ પર ટેક્સ ઘટાડ્યો છે, એ નાનામાં નાનો માણસ હોય કે સૌથી પૈસાદાર હોય, તે ઉપરાંત ઘટાડવા ઉપરાંત એને સિમ્પ્લિફાય કર્યો છે. આ બે વસ્તુને કારણે દેશની અંદર લોકોને બહુ સારું લાગ્યું છે. ટેક્સ સ્ટ્રક્ચર તો બધાને ખ્યાલ છે પણ પહેલાં કરતાં લગભગ બધાને 20-25% ટેક્સ ઓછો ભરવો પડશે એવું આના પરથી દેખાય છે. તો આ એનાલિસિસ માટે આપણી સાથે આશિષ સર જોડાયેલા હતા. આશિષ સર, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. બજેટના એનાલિસિસ પર આપણે ચર્ચા કરી, આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.